आजादी का अमृत महोत्सव अंतर्गत गुजरात प्रदेश भाजपा युवा मोर्चा द्वारा समग्र गुजरात ना शहीद वीर जवानों ने श्रद्धांजलि आपवाना भाग रूपे बाइक ने एक विराट बाइक रेली फरी रही छे, त्यारे छोटा उदयपुर जिल्ला मा आजे आवकारवामां आवी। आजादी का अमृत महोत्सव अंतर्गत गुजरात प्रदेश भाजपा युवा मोर्चा द्वारा समग्र गुजरात ना शहीद वीर जवानों ने श्रद्धांजलि आपवाना भाग रूपे छेल्ला 16 दिवस थी गुजरात ना विविध जिल्लाओं मा प्रदेश भाजपा युवा मोर्चा ना प्रमुख डॉक्टर प्रशांत कोराट निराबारी हेठ प्रदेश युवा मोर्चाना होद्देदारों साथे कार्यकरो सहित 75 बाइकनी एक विराट बाइक रेली फरी रही छे, त्यारे आजे 16 दिवसे आ बाइक रेली छोटाउदेपुर जिल्लामां प्रवेशता छोटाउदेपुर जिल्ला भाजप युवा मोर्चाना उत्साही प्रमुख हिरેનભાઈ પંડિતની આગેવાની હેઠ જિલ્લા તાલુકાના હોદ્દેદારો સાથે ડભોઈના ગોપાલપુરા પાસે રેલીને છોટાઉદેપુર જિલ્લામાં આવકારવામાં આવી હતી અને રેલી બોડેલી તરફ આગળ વધી। બોડેલી આવી ત્યારે રસ્તામાં બોડેલી પાસે નર્મદા કેનાલ પર 16 એપ્રિલ 2008 દિવસે બનેલી બસ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વિદ્યાર્થીઓને પુષ્પાંજલિ સાથે સેવા સદન પાસે બોડેલી તાલુકાના વીર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી ડૉક્ટર પ્રશાંત કોરાટ સાથે સંખ્યાના ધારાસભ્ય અભયસિંહ તડવી, જિલ્લા ભાજપના અધ્યક્ષ રશ્મિકાંત વસાવા, રાજેશભાઈ પટેલ, કોસા અધ્યક્ષ રાજુભાઈ શાહ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ હિરેન પંડિત, બોડેલી તાલુકા યુવા મોરચા પ્રમુખ તુષાર પટેલ, બોડેલી તાલુકા ભાજપ પ્રમુખ કાર્તિક શાહ વગેરે સહિત કાર્યકરો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। અલ્લા રખા પઠાણ, જેડેશ ટીવી, છોટાઉદેપુર। ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। 20 દિવસ સુધી આ યાત્રા સતત ગુજરાતની અંદર પરિભ્રમણ કરવાની છે। ત્યારે 16 દિવસે આ યાત્રા છોટાઉદેપુર જિલ્લામાં પહોંચી છે। છોટાઉદેપુરમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી રશ્મિકાંતભાઈ વસાવા અને યુવા મોરચાના અધ્યક્ષ ભાઈ શ્રી કિરણ પંડિતજીના નેતૃત્વમાં ખૂબ આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। બોડેલી ખાતે સંખેડાના ધારાસભ્ય ભાઈ શ્રી અભયસિંહભાઈ તડવી, સંસદસભ્ય શ્રી ગીતાબેન, પાર્ટીના તમામ કાર્યકર્તા, મોરચાઓના તમામ કાર્યકર્તા દ્વારા આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। આ યાત્રા ભારત દેશ આઝાદ થયો અને 75 વર્ષ આપણે બધા ઉજવી રહ્યા છીએ। દેશના જનપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડપણ હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે યુવા મોરચા દ્વારા નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંદેશ, નવ ભારતનો સંદેશ, આત્મનિર્ભર ભારતનો સંદેશ ગુજરાતની અંદર વસતા યુવાનો સુધી પહોંચાડવા માટે થઈને આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ગર્વ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, એસી રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ। ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન। ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ। સ્થળ ત્રીજો માળ તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર। સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી। પ્રાંતિજ ખાતે પણ ગર્વ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર। સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી। સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા।